કોઈ પણ સાધુ સંતોનો કે સજ્જનનો હોય, ભલે એમના ચાહક વર્ગ ખુશાલી મનાવે, ગુણાનુવાદ કરે, અનેક રીતે પોતાના શુભ ભાવોની અભિવ્યક્તિ કરે, પણ એ વ્યક્તિ પોતાના માટે ખરેખરે જન્મ દિવસ આત્મનિરીક્ષણ, આત્મચિંતન અને આત્મમંથનનો ખરેખર અવસર હોય છે. વર્ષગાંઠ કહેવાય છે, એ શબ્દ શું સૂચવે છે કે આયુષ્યની ગ્રંથિ ગાંઠમાંથી એક વર્ષ ઓછો થયો. બહુ રાજી થવા જેવું નથી, પણ ચિંતન અને મંથન કરવાનું છે કે વીતેલા વર્ષ કે વર્ષો દરમિયાન હે જીવ, તે તું આ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે આત્માની અનુભૂતિની દિશામાં કેટલો આગળ વધ્યો. આ ખૂબ ઊંડું ચિંતન મનનને મંથન કરવાનો અવસર હોય છે. 70 વર્ષ અને 7 દાયકા પૂરા થયા. વ્યવહારમાં સરકારની અંદર કોઈ સર્વિસ કરતો હોય સરકારી, તો કેટલા વર્ષે રિટાયરમેન્ટ જઈ રાખો કહે છે કે ગચ્છાધિપતિ ભાઈ આચાર્ય ભગવંત હોય. અમુક ઉંમર થાય, 65 વય થાય, ત્યારે પોતાની જે કઈ ગચ્છી દેવે માટે જવાબદારી હોય સંઘને શાસન માટે, એ પોતાના ઉત્તરાધિકારીને ઉપરત કરી અને એમણે પોતે વિશેષ પ્રકારે અંતર્મુખ બની અને આત્મસાધના અને આત્મરમણતામાં કાશની ભાઈ પોતાની વ્યતીત કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણા દરેક તીર્થંકર ભગવંતો ગર્ભમે જન્મથી પ્રણગાના ધારક દીક્ષા લેતાનું ક્ષેત્ર કથું મનોપર અવતાર થાય, તેમ છતાં પણ તે શું કરતા હોય છે, જ્યાં સુધી પરિપૂર્ણ એવી વિદરાગ દશાની સર્વજ્ઞતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યાં જાય, જંગલોમાં એકાંતમાં સાધના કરે અંતરમુખી રાત દિવસ અભ્રમત્તપણે. અને વિદરાગ દશા પ્રાપ્ત થયા પછી જે સમાજની વચ્ચે આવે, આપણને તો થાય કે આટલું બધું જ્ઞાન, 4000 જ્ઞાન, ઋષભદેવ ભગવાનને તો 1000 વર્ષ લાગ્યા છતાં સંસ્થામાં દીક્ષા પછી 1000 વર્ષ એવો મૌન રહ્યા. 1000 વર્ષમાં પિતાએ આત્મા આવ્યો અને સંસારમાં વિદાય પણ લઈ લીધી હશે, તેમ છતાં પણ એમને એક બીજો ઉપદેશ આપ્યો દેશને આપી ન રાખ્યો. આ ખરેખર માર્ગ છે, સ્વકાર પરોપકાર આ બંને સંમિલિત છે, પણ પરોપકાર અત્યારે ગૈરાજ પ્રાર્થના સૂત્રના 26 વસ્તુઓથી પ્રવચન દ્વારા ચાલુ છે. ભગવાન પાસે 13 વસ્તુઓમાં અત્યારે 26 વસ્તુ ચાલે છે. પ્રાર્થના શની પરોપકાર એ ભગવાન પરખ કરણ ચ આપણા અચિંત્ય પ્રભાવથી મને વિશ્વાસ ભાવે પરોપકાર કરવાની ભાવના અને શક્તિ મળજો. ભગવાન કહે છે કે પરોપકાર ત્યારે જ ખરેખર સાચો અને નક્કર થાય કે જ્યારે પેલા શોકકાર થયેલો હોય, આત્માની નિર્મળતા, શુદ્ધિ, પવિત્રતા, અંતર્મુખતા સાથે આત્માની અનુભૂતિ થાય, પછી જ ખરેખર સાચો પરોપકાર થઈ શકે. એ પહેલા ભલે બધા ભાવી ભાવી પ્રયત્નો વ્યાખ્યાનો આપીએ, પણ એની અસર
ગુજરાતી પણ અપેક્ષા હોય તેની પણ અપેક્ષા છે. માટે તમે અત્યારે જે રીતે મૌની પ્રતિજ્ઞા તો આપી શકતો નથી. મેં કરવી નથી ગઈ 10 થી 5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ સાહેબ કે 6 મહિના સાહેબ કે પ્રતિજ્ઞા નથી આપતો પણ 6 મહિના પછી તમારે રંજાણ માટે તૈયારી રાખવી પડશે. 6 મહિના પૂરા થયા માસની પ્રતિજ્ઞા દીક્ષા અને ચતુર્માસ નો પ્રવેશ થયો 6 મહિના પૂરા થયા. સાધન હું એ બધું કરું છું કે તમે પણ
અને સાથે સાથે એમના દીર્ઘાયુને માટે એમને શરીર નિરોગી રહે અને આ રીતે અંતર્મુખતા સાથે પણ શાસન પ્રભાવના સરસ કાર્યો થાય એ માટે એક ધ્યાન આપજો જરા બધા, એક મિનિટ બધા ધ્યાન આપજો. આપણે આચાર્ય ભગવાનના આજે 71મા જન્મદિવસ નિમિત્તે જય બોલાવવાની છે, 27 વખત જય. તમે 25મો તીર્થંકર શ્રી સંઘ, આપણે ચતુર્વિધ સંઘ છીએ એ રીતે, અને બે હાથ ઉપર કરવાના, 27 વખત જય બોલવાની, અને ભાવના એ કરવાની કે સાહેબની અંતર્મુખતા જળવાઈ રહે, સાહેબના હાથે ખૂબ શાસન પ્રભાવના કાર્યો પણ થાય અને સાહેબ દીર્ઘાયુ અને નિરામય રહે એ ભાવના સાથે હું અહીંયાથી જય બોલાવીશ. 27 વખત હાથ ઉપર કરીને આશીર્વાદ શુભેચ્છાઓ આપતા હો એ રીતે જય બોલવાની છે. બોલો આકમ દિવાકર પ્રસંગ રસ નિરે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ કે જય 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 સંઘો
ખૂબ સુંદર રીતે